एफजीआई द्वारा 70मा अवॉर्ड समारोहनुं आयोजन करवामां आव्युं हतुं। 104 वर्षथी कार्यरत एफजीआई द्वारा आजरो 70मा एवॉर्ड समारोहनुं आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे कैबिनेट मंत्री राजेन्द्र त्रिवेदी विशेष उपस्थित रह्या हता। एफजीआई द्वारा आयोजित एवॉर्ड समारोहमां जुदी जुदी 14 केटेगरीमां एवॉर्ड एनायत कराया हता। कुल 200 कंपनीओना अलग अलग केटेगरी माटे नॉमिनेशन थया हता। समग्र गुजरातमांथी एवॉर्ड विनर्सना सन्मान कार्यक्रम प्रसंगे उपस्थित रहेल मंत्रीश्री द्वारा जणाव्युं हतुं के उद्योग वधवा जोईए, रिसर्च थवुं जोईए, लोकोनी सुखाकारी माटे उद्योग केवी रीते मददरूप थई शके ते माटे एफजीआई काळजी चिंता करतुं आव्युं छे। स्टार्टअप इंडिया, मेकिंग इंडिया, स्वच्छता, मेडिकल हेल्थ केर, इंडस्ट्रीयल सेफ्टी तमाम क्षेत्र में एवॉर्ड अपाया छे। कोरोना पछी पण उद्योग दौड़ी रहा छे, जेना कारणे देश आगळ वधी रह्यो छे। આજે વડોદરામાં જ 100 વર્ષ પહેલેથી જે સંસ્થા એફજીઆઈનું સુગઠન થયું છે, ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી આ સંસ્થા 104 વર્ષથી અસ્તિત્વમાં છે। ઉદ્યોગને ચાહે 100 વર્ષ પહેલાંની વાત હોય કે આજે, ઉદ્યોગ આગળ વધવા જોઈએ, રિસર્ચ આગળ વધવી જોઈએ, લોકોની સુખાકારી માટે ઉદ્યોગ કઈ રીતે મદદરૂપ થઈ શકે એનું ચિંતન, એની ચિંતા અને કાળજી હંમેશથી એફજીઆઈ કરતું આવ્યું છે। આજે સમગ્ર ગુજરાતમાંથી એવોર્ડ વિનર્સ જે હતા એમના સન્માનનો કાર્યક્રમ હતો। જુદા જુદા વિભાગો હતા, એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે મેક ઇન ઇન્ડિયા હોય, પોલ્યુશનની વાત હોય કે સ્વચ્છતાની વાત હોય કે મેડિકલ હેલ્થ કેરની વાત હોય, આ તમામ ક્ષેત્રોમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની વાતને પણ વણીને ખૂબ એવોર્ડ અપાયા છે। ઘણા એવોર્ડ તો આપણને એમ થાય કે માનવ જીવનના અસ્તિત્વ માટે કેટલા બધા ઉપયોગી છે એવા ક્ષેત્રને પણ એવોર્ડ અપાયા છે। ઇન્ડિવિજ્યુઅલ એવોર્ડ પણ અપાયા છે, મેલ અને ફિમેલના એવોર્ડ પણ અપાયા છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર બહેનો પણ આગળ આવે, સ્ત્રી સશક્તિકરણની વાતને પણ એમાં સામેલ કરેલી છે। મને ગૌરવ છે કે ગુજરાતની આ તમામ ઇન્ડસ્ટ્રીઝ કોરોના કાળ પછી પણ બેઠી નથી, દોડી રહી છે, અને એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારનું ગૌરવ છે કે કપરા કોરોના કાળમાંથી પસાર થયા પછી દેશ હોય કે ગુજરાત રાજ્ય હોય, આપણે આર્થિક રીતે પડી ભાંગ્યા નથી અને દેશ આગળ વધી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત।